મને લાગ્યું કે રાજનીતિ પણ એક સેવાનું માધ્યમ હોય છે. ભારત ભૂમિની અંદર જન્મેલો એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે જે નાસ્તિક હોય. નમસ્કાર દર્શક મિત્રો, આજના અતિથિ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજના અતિથિ કાર્યક્રમમાં અમે આપની સમક્ષ વિવિધ ક્ષેત્રની જાણીતી અતિથિ લઈને ઉપસ્થિત થઈએ છીએ, જાણીતી પ્રતિભાને લઈને આપની સમક્ષ આવીએ છીએ. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે જાણીતા લોક કલાકાર અને લોક સાહિત્યકાર જોરાવરસિંહ જાદવ સાથે. આપનું સ્વાગત છે આજના અતિથિમાં. આભાર. આપને પહેલો સવાલ એવો થાય કે આપનું ગામ ધંધુકા તાલુકાનું નાનકડું ગામ આકરું ગામ, અને આપના પંથકની આજુબાજુના વિસ્તારના લોકો મોટાભાગે પોલીસમાં અને લશ્કરમાં જવા વાળા, તો આપે કેમ લોકકલા પસંદ કરી, લોકકલા તરફ વળવાનું કારણ કઈ? ખરેખર તો અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાનું એક ખોબા જેવડું નાનકડું આકરું ગામ, અને એ ગામના એક ખેડૂત ખોરડામાં મારો જન્મ થયો. એ અમારો ભાલ વિસ્તાર કહેવાય. એ ભાલ વિસ્તારની ધરતીની ધૂળમાં આલોટીને હું ઉછર્યો. અમારે ત્યાં ઉનાળામાં ઘઉં વઢાઈ જાય, ખળા પડે, એ વખતે ચારેય બાજુથી વાદી, મદારી, નટ બજાણિયા, કઠપૂતળીવાળા, ભવાઈ કલાકારો, બહુરૂપીઓ આવતા અને જાત જાતના ભાત ભાતના ખેલ બતાવતા. આ બધું મેં નાનપણમાં ખૂબ માણ્યું છે. અને એ જે તળપદ ધરતીનો જે રંગ કહીએ, એ રંગ મને બાળપણથી જ લાગેલો. અને હકીકતે મારા પિતાજી તો એક સામાન્ય ખેડૂત હતા, ઝાઝુ ભણ્યા નહોતા, પણ કોઠાસૂ જ એમની જબરી. એમને ઉત્તમ ઓલાદના સરસ બળદો રાખવા, સારી જાતના અશ્વો આંગણે બાંધવા, એને ઉછેરવા, ઉત્તમ જાતના એના શણગારો તૈયાર કરાવવા, એ ઉપરાંત અમારે ત્યાં ચારણો, બારોટો, ભાટ, રાવણહથ્થાવાળા અનેક લોકો મારા બાપુની ડેલીએ આવતા અને ડાયરાઓ જમાવતા. એ કાળે તો હું નાનકડો એક પ્રેક્ષક તરીકે આ બધું અહોભાવથી જોયા કરતો. પણ એ સંસ્કાર મારા મનમાં જે રૂઢ થયા, એને કારણે લોક સાહિત્ય, લોક સંસ્કૃતિ અને લોક કળામાં મને ખૂબ નાનપણથી અભિરુચિ રહી હતી. અને એને લઈને જ આ ક્ષેત્રમાં આગળ વધવું, આ ક્ષેત્રમાં કંઈક કામ કરવું, એવું મને નાનપણથી અંદરથી કંઈક આમ લાગ્યા કરતું. લોકકળામાં સૌથી વધુ મહત્વ શેને આપો છો, કારણ કે ઘણી બધી જાતની લોકકળા છે? લોકકળાના તો અનેક બધા પ્રકારો છે. પ્રદેશે પ્રદેશે અનેક લોક જાતિઓ આપણે ત્યાં વસે છે. સૌરાષ્ટ્રની વાત કરું તો સૌરાષ્ટ્રમાં કેટકેટલા બધા પંથકો, આજે તો ભૂલાઈ ગયા, પણ આ બાજુથી જાઓ તો ગોહિલવાડ, આ બાજુથી જાઓ તો હાલાર, આ બાજુ જઈએ તો ઝાલાવાડ, ગોહિલવાડ, પાંચાલ, પછી બરડો, આ બધા પંથકોમાં કેટકેટલી બધી જાતિઓ વસે છે. એ દરેક જાતિ પાસે પોતપોતાના આગવા પહેરવેશ, વસ્ત્રો, એના ઘરેણા, એના ઉત્સવો, એના દેવ દેવતાઓ અને એની લોક કળાઓ છે. બાઈઓની કળાઓ જુદી, ભાઈઓની કળાઓ જુદી, ઘર શણગારની કળાઓ જુદી. એમાં આપણે જોઈએ તો ભાઈઓ ઘરને સરસ મજાનું લીંપી ગૂંપીને આળે ચિતરથી સરસ સજાવે છે, જાત જાતનું ભરતકામ કરે છે. એમાંય ભંડનું એટલે પોતાને પહેરવેશનું, બાળકોના પહેરવેશનું ભરત, ઘર શણગારનું ભરત, ઉપરાંત પશુ શણગારનું ભરત,
આવી કઈક કઈક પરંપરાઓ આપણે ત્યાં રહી છે. આ સિવાય મનોરંજન પ્રધાન અનેક લોકકલાઓ ગામડાઓમાં આજ સુધી ગઈકાલ સુધી હતી, આજે કંઈક કંઈક અવશેષ રૂપે જીવતી રહી છે. એમાં ભવાઈ વેશો, વાદી, મદારી, નટ, બજાણિયા, કઠપૂતલી, રામલીલા, ભવાઈ, આવા અનેક માણભટ્ટો, પછી ભાંડ, તૂરી, રાવણથાવાળા, લોકવાર્તાકારો, કંઈક લોકો પેટીઓ રળવા માટે ગામડાઓમાં મનોરંજન પ્રધાન કલાઓ બતાવતા. અને જૂના કાળે આજના જેવા મનોરંજનના માધ્યમો નહોતા ત્યારે ગામડાની પ્રજા આ બધી લોકકલાઓને મન ભરીને માણતી. અરે ભવાઈનું એક પેડું આવે તો ભવાઈ કલાકારો 10 દિવસ 15 દિવસ ક્યારેક તો મહિનો મહિનો રોકાતા, રોજ નવા નવા વેશો કરે. બહુરૂપીઓ આવે તો બહુરૂપીઓ ઘર ભાડે રાખીને ગામડામાં જૂના કાળે રહેતા અને રોજ રાતના નવા નવા વેશો લઈને ઘરો ઘર ફરતા. આવા તો કંઈક કલાકારો એ આ બધી લોકકલા પરંપરાઓને આજ સુધી જીવતી રાખી છે. હવે આજે પરિસ્થિતિ બદલાઈ છે કે આ બધા લોકકલાકારો જીવવા માટે ઝંખી રહ્યા છે, એને રોટલો જોઈએ છે, ઓટલો જોઈએ છે, અને એને જીવતા રાખવાની આપણી સૌની ફરજ છે એમ મને લાગે. આ બધી લોકકળામાંથી લુપ્ત થઈ રહી હોય એવી લોકકળા કેટલી? મોટા ભાગની આજે આ બધા પ્રચાર માધ્યમો ગામડાઓ સુધી પહોંચી ગયા, ટીવી ગામડાઓ સુધી પહોંચ્યું, એને કારણે પ્રજા જીવન જે વર્ષોથી પરંપરિત લોકકળાઓને માણતું એ બધી લોકકળાઓમાં લોકોને રસ ધીરે ધીરે ઓછો થતો ગયો. એનું કારણ છે કે ઘણી વખત દૂરના ડુંગરા આપણને રળિયામણા લાગે છે, પણ ગામડાના પાદરનું પ્રાકૃતિક સૌંદર્ય આપણને એટલું કદાચ આંખને નથી આકર્ષી શકતું. એટલે આ તો ગામનો ગોર ને પાદરનું તીરથ, એની કઈ નવાઈ ન હોય. એટલે પેઢી પરંપરાઓથી લોકો જે મનોરંજનો જોતા એ નવા મનોરંજનો આવતા લોકજીવન એના તરફથી ઉદાસ થયું, અને એને કારણે આજે સૌથી પહેલી મોટી અસર આપણી ભવાઈ મંડળીઓને થઈ. મને યાદ છે કે અમે નાના હતા ત્યારે સૌરાષ્ટ્રમાંથી 40 જેટલા ભવાઈ કલાકારોના પેડા અર્થાત એની મંડળીઓ રમત કરવા માટે નીકળતી, અને ચોમાસા સિવાય લગભગ આખું વર્ષ છૂટક છૂટક એ લોકોના પેડાઓ ગામડાઓમાં જતા, ગામના ચોરે ઉતારો કરતા, ગામમાં રમવાની રજા માગતા, અને રોજ નવા 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 વેશો બતાવતા, અને ગ્રામ્ય પ્રજા એને માણતી. આજે જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં સારી કહેવાય એવી 2 કે 3 ભવાઈ મંડળીઓ માત્ર બચવા પામી છે. એ જ પરિસ્થિતિ આપણા નટ બજાણિયાની છે. નટ બજાણિયા દોરડા ઉપર સરસ મજાના ખેલ બતાવતા, અરે ટિંગર નટારંભ કરતા, દોરડા ઉપર ચાલતા ત્યારે માથે એક પછી એક 11 બેડા મૂકે, 2 હાથમાં તલવારો લે અને તલવારો ઉપર થાળીઓ ફેરવતા જતા હોય, દોરડા ઉપર થાળી મૂકીને એમાં પગ રાખીને ચાલતા ચાલતા એ ટિંગર નટારંભ કરતા હોય. એ બધા નટ બજાણિયા પણ આજે ગયા. એનું કારણ છે કે એ બિચારા એમ કહે છે કે સાહેબ અમે ગામડાના લોકોને રસ નથી, દોરડા ઉપરથી અમે જો પડી જઈએ ને, હાથ પગ ભાંગી જાય તો 5-25 હજાર રૂપિયા ઓપરેશનનો ખર્ચ કરવાનું અમારું ગજું નથી. આ બધાને કારણે દોરડાના ખેલ કરવાવાળા નટ બજાણિયા બધા દોરડા વાંસ વેચીને ઢોલ શરણાઈ વગાડતા થઈ ગયા કે એની સલામતી તો ખરી, ને ઢોલ શરણાઈ ગમે ત્યાં લગ્ન પ્રસંગે સારા મેળાવડાઓમાં જઈને વગાડી આવે, એનો પેટનો રોટલો મળી શકે. એક વાત બીજી યાદ આવે છે કે એક ગામમાં 15-1 જણા જે ઢોલ ને શરણાઈ વાળા રહ્યા, અને આપે તે લોકોને તૈયાર કરીને 300 જણા બનાવ્યા 15 માંથી, અને તે લોકો હાલ લગ્ન પ્રસંગમાં શરણાઈ અને ઢોલ વગાડીને પોતાનું જીવન ગુજારું કરી રહ્યા છે. દ્રોણિકભાઈ વાત એમ છે કે આ બધી પરંપરિત લોકકલાઓ જીવી જાય, આ બધા કલાકારોને શહેરોમાં રોટલો અને ઓટલો મળી શકે, એને કામ મળી શકે, એ પેઠીઓ રળી શકે, એ માટે અમે ગુજરાત લોકકલા ફાઉન્ડેશન નામનું ટ્રસ્ટ એની સ્થાપના કરી છે. અને મને કહેતા આનંદ થાય છે કે આજે ગુજરાત લોકકલા ફાઉન્ડેશન સાથે ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના જ નહીં
પણ ભારતભરના 5000 ઉપરાંત લોક કલાકારો આ ટ્રસ્ટની સાથે સંકળાયા છે. અમારું પહેલું કામ કે કલાકારોને તાલીમ આપીને તૈયાર કરવા, સારા વસ્ત્ર વેશભૂષાઓ આપી, સારી તાલીમ આપી અને એને નગરોમાં રજૂ કરવા. વર્ષો પહેલા અમારે ત્યાં પૂનમ નાયક નામનો એક છોકરો દિવાળીના દિવસોમાં શરણાઈ વગાડતો વગાડતો માગવા નીકળતો. નાનકડો 14-15 વર્ષનો છોકરો, તેજસ્વી છોકરો, શરણાઈ બહુ સારી વગાડે. મેં એને પૂછ્યું કે ભાઈ તું શું કરે? તો કે સાહેબ માગી ખાઉં છું. મેં કીધું માગી ખાઈશ? તું આટલો સારો કલાકાર, તું માગવા શા માટે નીકળે છે? તો કે સાહેબ અમારે પેટ તો હોય ને, અમારે રોટલો તો જોઈએ. મેં એને કહ્યું તો લોકકલા ફાઉન્ડેશનમાં આવી જા. એ પૂનમને અમે ગુજરાત લોકકલા ફાઉન્ડેશનની સાથે સાંકળ્યું અને એના ગામ સાણંદની બાજુનું દેવતી ગામ, તો ત્યાં તપાસ કરી તો પૂનમના જેવા 10-12-13 જણા ઢોલ શરણાઈ મશક વગાડે અને ગામમાં લગ્ન હોય ત્યાં વગાડવા માટે જાય. એ વખતે તો 5-5 રૂપિયા એમને અધધ થઈ પડતા. અમે એને એમાંથી આખા ગામડામાંથી ઉપાડીને શહેરોમાં લઈ આવ્યા. એને સરસ નવા જબ્બા તૈયાર કરાવ્યા, સુરવાળ કરાવ્યા, કેળ બાંધણું કરાવ્યું, માથે સાફા બંધાવ્યા અને નવા લિબાસમાં ઢોલ શરણાઈને મશક વગાડવા માટે જૈનોના વરઘોડામાં, લગ્ન પ્રસંગોમાં, ઉપરાંત મંદિરોમાં, સારી સારી ગ્રામીણ વાતાવરણવાળી હોટલોમાં મૂક્યા. તો એમને બધાને થયું કે આ આ વ્યવસાય તો સારો છે, આમાં શહેરમાં જઈએ તો 2 પૈસા રળી શકાય. એટલે એમના છોકરાઓ, એના સગાવાલાઓ એ ધીરે 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 એને કમાણી કરતા જોઈને આ બધા તૈયાર થયા અને આજે 5-5 જણની ટુકડીઓ કહીએ એવી 42-45 ટુકડીઓ માત્ર દેવતી ગામના બજાણિયા પરામાં રહે છે અને લગ્નની મોસમમાં 350 કલાકારો ઢોળ શરણાઈ મશક વગાડવા માટે જાય છે. અગાઉથી એમને ઓર્ડરો મળે છે અને અમદાવાદના સારા સારા શેઠિયાઓની ગાડીઓ એના બુકિંગ માટે આજે ત્યાં જતા આવતા થાય છે. ફાઉન્ડેશનનું કામ જ આ છે કે લોક કલાકારોને તૈયાર કરવા, એમની લોકકલા પરંપરા જીવી જાય અને કલાકારો સારી રીતે એનો આર્થિક સામાજિક વિકાસ થઈ શકે. આપણે લોકકળાની બીજી ઘણી બધી વાતો કરવાની છે પણ પહેલા એક નાનકડો વિરામ લેવો પડશે. દર્શક મિત્રો, આપણે લોકકળાની ઘણી બધી વાતો કરવાની છે, લોકકળાની ઘણી બધી વાતો જાણવાની છે પણ તે પહેલા લઈ લઈએ એક નાનકડો વિરામ. મને લાગ્યું કે રાજનીતિ પણ એક સેવાનું માધ્યમ હોય છે. ભારત ભૂમિની અંદર જન્મેલો એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે જે નાસ્તિક હોય. વિરામ બાદ આપનું સ્વાગત છે. ભવાઈ અને બીજી એવી નાની મોટી કળાઓ લુપ્ત થતી જાય છે તો આપનો એને જીવંત રાખવાનો અનુભવ કેવો છે? કેટલીક લોક કલાઓને બહુ સારી રીતે અમે લોકો આગળ મૂકી શક્યા છીએ. દાખલા તરીકે વર્ષો પહેલા અમારી ગુલાબો નામની એક મદારણ પુષ્કરના મેળામાં રસ્તા ઉપર નાચતી, એને ઉપાડીને અમે રંગમંચ ઉપર લઈ આવ્યા અને મને કહેતા આનંદ થાય છે કે એ ગુલાબો મદારણ રસ્તા ઉપર નાચનારી એ બાઈ આજે દુનિયાના 50 દેશોમાં જઈ આવી. એ ઉપરાંત અમારા કચ્છના રણમાં ઊંટ ચરાવનારા સિદ્દીકભાઈ જત, સુરંદાનો બહુ સારો કલાકાર, એ આજે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ જઈ આવ્યા. એ ઉપરાંત મુસાભાઈ જત, જોડિયા પવનો પાવાનો ભાજંદો કલાકાર, એ પણ દેશ પરદેશમાં જઈ આવ્યા. આ સિવાય સમજુનાથ મદારી, જે આજે હિન્દુસ્તાન નહીં પણ દુનિયાના મોટાભાગના દેશોના લોકો અમારા સમજુનાથને એ રીતે જાણે છે કે ધાંગધ્રાની શેરીમાં ખેર કરનારો અમારો બુડ્ઢો મદારી, અમે એને ધાંગધ્રામાંથી ઉપાડીને અમદાવાદમાં લઈ આવ્યા
અને કોઇમ્બતુરમાં જાદુગરો દુનિયાભરના 350 જાદુગરો જુદા જુદા દેશોમાંથી કોઇમ્બતુરમાં ભેગા થયા અને જાદુગરોની એક આખી વર્લ્ડ કોન્ફરન્સ હતી. મને થયું કે એટલીસ્ટ જાદુગરોની સાથે આપણા એક રૂખડિયા મદારીને તો મોકલવા દઈએ. એટલે સંજુનાથને મેં બોલાવ્યા કે સંજુનાથ તમારે કોઇમ્બતુર જવું છે. તો મને કે સારું સાહેબ જઈશું. એટલે સંજુનાથની ટિકિટ અમે બુક કરાવી. અઠવાડિયા પછી આવીને હાથ જોડીને મને કે સાહેબ મને એ કોટમ્બુર નામ પણ એને બિચારાને બોલતા ના આવડે, મને અહીંયા મોકલવો, રહેવા દો સાહેબ. મને એની બોલી ન આવડે, એ બધા મોટા સુધારેલા મોટા જાદુગરો હોય એની આગળ મારું કંઈ હાલે નહીં. એનું ખાના ખાવા પીવાનું, એની બોલી સાહેબ, મારા બીડી બાકસ આવું બધું મને સાહેબ નહીં ફાવે, મને તમે રહેવા દો. મેં એની સાથે બીજા એક જાદુગરને પણ મોકલ્યા કે એનું ધ્યાન રાખે અને એને ભાષા ના સમજાય, ખાવા પીવાની અગવડ ના પડે. એ સંજુનાથ કોઇમ્બતુર ગયા તો માથે ભગવી પાઘડી, લાંબી ધોળી દાઢી, મોટી માળા અને દેશી ચાંચવાળા મારવાડી જોડા બધા જાદુગરો દુનિયાના એને જોઈને એની મસ્કરી કરે. એ બુઢા ક્યાં કરને વાલા, એ ક્યાં કરેગા, એટલે એની ઠઠ્ઠા મસ્કરીઓ કરે. બીજે દિવસે સંજુનાથને એમ કહેવામાં આવ્યું કે આપકો 5 મિનિટ કા સમય દિયા જાતા હૈ, 5 મિનિટ મેં તુમ્હારા ખેલ પૂરા કરને કા. સંજુનાથ તો બિચારો મન કે સાહેબ 5 મિનિટમાં શું કરું, મેં તો મોંમાંથી જીવતા સાપુલિયા કાઢ્યા અને મોંમાંથી જીવતા મોટા મોટા ચકલા જેવા વીંછીએ કાઢ્યા અને જોઈને જાદુગરો મૂછે સાહેબ કે લીંબુ લટકાવીને ફરતા હતા ને એ બધા જાદુગરો મારી ફરતા આંટા મારતા થઈ ગયા કે આ આ બુઢો અભણ મદારી મોંમાંથી જીવતા સાપ કેવી રીતે કાઢે છે, મોંમાંથી જીવતા વીંછી કેવી રીતે કાઢે છે. આ બધી લુપ્ત થતી જતી પરંપરાઓ જીવંત રહે, એના બાળકો તૈયાર થાય અને આ આપણી પરંપરાઓ જીવતી રહે એના માટેના અમારા આવા પ્રયત્નો છે. અને એને કારણે અનેક કલાકારોને અમે નવું જીવતદાન આપી શક્યા છીએ. દાખલા તરીકે એક ઉદાહરણ આપું તો 1980 ની સાલમાં અમે લોકકલા કેન્દ્રની સ્થાપના કરેલી. એ વખતે લોકકલા કેન્દ્ર હતું, પછી ફાઉન્ડેશન થયું. પણ ડૉક્ટર હરિભાઈ ગોદાનીએ અમને એક સૂચન કર્યું કે જોરાવરજીભાઈ, અમારે ત્યાં ગામડામાં એક ભવાઈનો બહુ સારો કલાકાર રાજેન્દ્ર દલસુખ રાવળ છે, એ તલવારો બહુ સારી ફેરવે છે, આપણે એને લઈ આવો. અમે એ અરસામાં ટાઉન હોલના એક કાર્યક્રમમાં દલસુખ રાવલને લઈ આવ્યા. દલસુખ રાવલ એ તલવારનો એવો સારો ભવાઈ કલાકાર, એકમાત્ર આજ સુધી તો એવો તલવાર ફેરવનારો મેં બીજો કોઈ જોયો નથી. એ દલસુખ રાવલે કેળ ફરતી એને પટ્ટો બાંધીને 16 તરવારો કેળે બાંધી, 4 તરવારો હાથમાં રાખી અને 16 તરવારો 16 ને 4 20 તરવારો સાથે એને ગોળ ગોળ ફરતા ફરતા આંગળીઓ ઉપર તલવારો ફેરવે, આંગળીઓ બદલાતી જાય, તલવારો ફરતી જાય, એમ 4 4 તલવારો એણે 2 હાથમાં ફેરવી બતાવી અને સતત ગો 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 ગોળ ફરતા ફરતા અને પછી લાલ પીળા લીલા વાદળી કપડાં હાથમાં લઈને ગો ગોળ ફરતા એમાંથી મોર બનાવ્યા, કબૂતર બનાવ્યું, સસલું બનાવ્યું અને કિસમ કિસમના પક્ષીઓ બનાવ્યા. હવે એ પછી તો અમે એને અમદાવાદમાં લઈ આવ્યા. એનો દીકરો રાજેન્દ્ર અમે એને તૈયાર કર્યું, એના બીજા દીકરાને તૈયાર કર્યો અને રાજેન્દ્રનો નાનો દીકરો 12 વર્ષનો અમે એને તૈયાર કર્યો. જ્યારે દલસુખ રાવલને અમે એવોર્ડ આપ્યો ત્યારે ત્રણેય દાદો દીકરો અને એનો દીકરો ત્રણેય ટાગોર હોલમાં તલવાર નૃત્ય અને કપડામાંથી મોર બતક સસલા બનાવીને બતાવ્યા. ત્યારે અમારા જોનારા પ્રેક્ષકોને થયું કે લોકકલા ફાઉન્ડેશન પરંપરાને જીવંત રાખવા માટે કેટલું સરસ કામ કરે છે. હાલ ઘણી નાની મોટી એવી મંડળી ઊભી થઈ જાય છે લોકકલાના નામ પર અને કલાકારોનું શોષણ કરે છે, વિદેશ લઈ જવાના બહાને લઈ જાય છે અને વચ્ચેના જે રૂપિયા છે એ બધા દલાલો કે તેને લઈ જનારા વ્યક્તિઓ ખાઈ જાય છે અને એમાં કલાકારોને તો પૂરતા રૂપિયા મળતા જ નથી. આવા કલાકારોનું શોષણ થાય છે તો એ વિશે આપનું શું કહેવું છે? હું તો સાચું કલા જેને કહીએ ને, સાચા મોતી જેવા ગામડાની ધરતીની ધૂળમાં રમવાવાળા કલાકારોનું કામ કરનારો માણસ છું. એટલે ગુજરાત લોકકલા ફાઉન્ડેશને લોક કલાકારો માટેનું ટ્રસ્ટ બનાવ્યું છે.
અને ગામડાના ખૂણામાં પડેલો નાનામાં નાનો પણ સાચુકલો કલાકાર હોય, પટકિયા મોતી જેવો નહીં, એ સાચુકલા કલાકારોને વીણી વીણીને એને રંગમંચ આપવો, એને તાલીમ આપવી, એનો આર્થિક સામાજિક વિકાસ થાય અને એને 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 દૂરદર્શન, છાપાઓ, પ્રચાર માધ્યમો અને પરદેશ સુધી મોકલવા એ અમારું કામ છે. ખરેખર આજે એવું બને છે કે ઓળખાણો હોય તો કલાકારો પરદેશના કાર્યક્રમો લઈ આવે, નાનકડું ગ્રુપ બનાવે અને ત્યાં જાય, એ આખી અલગ વાત છે. એ પ્રોફેશનલ બેઝ ઉપર કરનારા કરતા હશે, પણ અમે લોક કલાકારોને ખરેખર સાચુકલા લોક કલાકારો પરદેશ જાય, એનું શોષણ ન થાય, એને વ્યાજબી વળતર મળી રહે, એને આખું વર્ષ કાર્યક્રમો મળે, એ માટેનું કામ લઈને. આપણે જોવા જઈએ તો પહેલા જે ડાયરા જામતા હતા એવું કહેવાય છે કે દૂધમાં દહીં નાખો અને પછી ધીમે ધીમે દહીં દૂધમાં નાનું મેળવણ નાખો અને દહીં જામતું હતું, એમ ડાયરા પણ રાત્રે જામતા હતા અને છેક વહેલી પરોડે પ્રભાતિયા સાથે પૂરા થતા હતા. હાલ ડાયરામાં એવી મજા નથી, એવો રસ નથી રહ્યો, એવું કેમ થઈ રહ્યું છે? ખરેખર જૂના કાળે ડાયરાઓ થતા એ ગામડાના ડાયરાઓની આખી બહુ અલગ વાત છે. ગામડાઓમાં ગામના ચોરે વાર્તાકારો આવ્યા હોય, ભાટ ચારણ બારોટ આવ્યા હોય અને વાર્તાઓ માંડતા હોય, ગામના કોઠાસૂજવાળા અનુભવી લોકો આવ્યા હોય, બહાર ગામથી કોઈક મહેમાનો આવ્યા હોય, આવા બધા જાણકારો પોતપોતાની પાસે જે કંઈ કળા અનુભવ એનું કોઠાસૂજ એનું જ્ઞાન એ હતું એ પરસ્પર રજૂ કરતા, એ ગામડાના જૂના ડાયરા હતા. પણ ધીરે 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 એ ડાયરાઓનું સ્વરૂપ બદલાતું બદલાતું આજે શહેરોમાં આવ્યું, એટલે શહેરોમાં ડાયરાનું આખું લોકગીતો, દુહા, છંદ, ભજન, લગ્ન ગીતો, પછી હાસ્ય અને મિમિક્રી, આવું બધું ઘણી બધી વસ્તુઓ ભેગી કરીને એક ડાયરાઓનું નવું ફોર્મેટ ધીરે ધીરે તૈયાર થયું. અને હું માનું છું ત્યાં સુધી 55 થી 60 થી માંડીને પછીના વર્ષોમાં ધીરે 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 એક ગામડાનું જે લોક સાહિત્ય હતું એ લોક સાહિત્ય શહેરોના રંગમંચ ઉપર આવતું જતું થયું. હવે ગામડામાં કોઠાસૂજવાળા લોકોની પાસે એટલું સરસ સાહિત્ય કે શહેરના લોકોને ખૂબ આકર્ષણરૂપ થયું, લોકોને ખૂબ ગમવા માંડ્યું કે ભાઈ એક કલાકાર આમ ધાણી ફૂટે એમ દુહા છંદ ફટફટ ફટફટ રજૂ કરતો હોય, લોકો મંત્રમુગ્ધ બનીને એને જોયા કરતા. એટલે આ ડાયરાનો પ્રકાર ધીરે 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 લોકજીવન ઉપર ખાસ કરીને શહેરોમાં કલાકારો બધા છવાઈ ગયા. ઘણા બધા કલાકારો એને ખૂબ નામ માનપાન અને સારું માનધન પણ મળવા લાગ્યું. પ્રચાર માધ્યમોની પાંખે ચડીને ડાયરાઓ ચારે બાજુ ફરતા તરતા થયા. એનું એક પરિણામ એ આવ્યું કે દરેક જણને એમ થવા માંડ્યું કે હું સારો ગાયક થઉં, હું વાર્તાકાર થઉં, હું આ થઉં. એટલે ઘણા બધા કલાકારો ચોમાસું આવે અને જેમ ઘાસ ઉગી નીકળે એમ ઠેર ઠેર અનેક કલાકારો બહાર આવવા માંડ્યા. હવે કલા વસ્તુ એવી છે કે જીવનભર કલાકાર તપ કરે, સાધના કરે, ત્યારે જ એને એને સિદ્ધિ વરે છે. માત્ર સૂંટને ગાંગડે કદી ગાંધી થવાતું નથી. બે લોકગીતો ગાયા કે બે દુહા આવડ્યા એથી કલાકાર થઈ ગયા એવું એવું મોહરું બાંધીને ફરવાની કોઈ કલાકારે જરૂર નથી. કલાકારે જીવનભર સાધના કરવી જરૂરી પડે છે. એટલે આજે એટલા બધા કલાકારો ઉગી નીકળ્યા કે ખરેખર તો આપણો જે લોક સાહિત્ય છે ને એ લોકોને સમાજને ઘડનારું એને શિક્ષિત કરનારું પ્રબળ માધ્યમ હતું. એને બદલે લોક સાહિત્યને હળવી જોક્સ, વાહિયાત વાતો, ડાયરામાં લોકોને હાચા ખોટા હસાવવા માટેની ચેષ્ટાઓ, આ બધું લઈને ડાયરાઓને એટલા બધા મનોરંજન પ્રધાન તો નહીં પણ સસ્તા બનાવી દીધા. એને કારણે આજે ડાયરા તરફ લોકોને પહેલાં જે રસ હતો એ રસ ધીરે ધીરે ઓસરવા માંડ્યો છે અને એના માટે
નવા નવા કલાકારોને માથે ઘણી મોટી જવાબદારી છે અને આ જવાબદારી લોક ડાયરાઓને જો આપણે બચાવવા છે તો એ જવાબદારી નિભાવવી પડશે. પહેલા હાલરડા ગવાદાતા, હાલરડાનું પણ એક અલગ હતું યુગ, અને મરસિયા ગવાદાતા એમાં પણ આપણી લોકકળાની થોડી છાંટ જોવા મળતી હતી. હાલ હાલરડા પણ બંધ થઈ ગયા અને મરસિયામાં પણ, તો આ કઈ રીતે આવું બની રહ્યું છે? હંમેશા સંસ્કૃતિ છે ને એ પરિવર્તનશીલ છે. માણસ એક પ્રકારની ઘરેણમાં જીવે પછી એને કશુંક નવું જોઈએ, એટલે પરિવર્તન એ તો સમયની સાથે સાથે જીવનમાં, પછી શહેરી જીવન હોય કે ગ્રામ્ય જીવન હોય. પહેલાં ગામડાનું જીવન આખું બિલકુલ પ્રાકૃતિક કુદરતને ખોળે જીવનારી પ્રજા હતી, એની પાસે આવા બધા મનોરંજનો નહોતા, પણ એને કુદરતે આપેલા કંઠ હતા. એને નિજાનંદ માટે એ ભાઈઓ લોકગીતો ગાતી, વગડામાં જતી હોય તો એ ગીતો ગાતી ગાતી જતી, ઘંટીએ દળતી હોય તો ઘંટીના ગીતો ગાતી 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 એનો સમય પસાર કરતી, પાણી ભરવા જાય તો પણ કૂવા કાંઠે કે પાણી શેરડે એ ગીતો ગણતી હોય, બાળક નાનકડું હોય તો એને સુવારી દેવા માટે એ મધુર કંઠે એની માં પાસેથી જે વારસામાં શીખીને આવી હોય ને એ આલરડા ગાતી અને બાળક નિંદ્રા દેવીના ખોળે જપી જતું. આ એક આખી લોકજીવનની પરંપરા હતી. માણસનું મૃત્યુ થાય ત્યારે એને એના અવસાનનો શોક મનાવવા માટે મરસિયા ગવાતા. કુટુંબમાં જે વ્યક્તિનું મૃત્યુ થયું હોય એમાંય નાની ઉંમરનું ભાઈ કે ભાઈ એનું અવસાન થાય ત્યારે ભાઈઓ મરસિયા ગાતી. મરસિયા અર્થાત એને વિલાપ ગીતો કહીએ, કે એના જે ગુણ હોય, એના જીવનના સદગુણો હોય, એક એકને સંભાળીને મરસિયામાં એને ગવાઈને ખરેખર તો એને શ્રદ્ધાંજલિ અપાતી, અને એનો જે આઘાત કુટુંબીઓને લાગે એ આઘાત આ રીતે એ આંસુ દ્વારા રડીને, ક્યારેક ક્યારેક એના એના છાજિયા કૂટીને એ હળવી થતી. આ એક આખી લોકજીવનની પરંપરા હતી. એ સમયાંતરે આજે બદલાતી રહી, કારણ કે હવે અત્યારની દીકરીઓ ભણી ગણીને તૈયાર થવા માંડી, એને હાલરડામાં રસ નથી. રસ પડે તો હાલરડાની કેસેટ સાંભળી શકે છે. એટલે આજે લગ્ન ગીતોની જે પરિસ્થિતિ છે, લગ્ન હોય તો ગૌરવનારા ગ્રુપને આજે ગામડાવાળા પણ બોલાવતા થયા, અને પોતાની પરંપરા જે બહેનો મધુર કંઠીથી ગાતી એ ગામડામાંથી પણ ભૂલાવવા માંડ્યું છે. એટલે સમયના અંતરે આ બધું પરિવર્તન આવતું જ જાય છે, પણ એ જ ગામડાના જૂના લગ્ન ગીતો આજે ધીરે ધીરે ફરતા ફરતા લગ્ન ગીતો ગવડાવનારી મંડળીઓ દ્વારા આજે શહેરોમાં પ્રવેશ પામ્યા છે. એટલે એ લુપ્ત નથી થતા, પણ પરિવર્તન પામીને એનું એક આખું એનું સમય ચક્ર છે એ પૂરું કરતું હોય છે. જોરાવશીજી, આપ અમારા કાર્યક્રમમાં આવ્યા, અમારા કાર્યક્રમને દીપાવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ આભાર. દર્શક મિત્રો, આ હતા જાણીતા લોકકળાના સંરક્ષક જોરાવરસિંહ જાદવ. આપને અમારો આજનો આ કાર્યક્રમ કેવો લાગ્યો? આપના સૂચનો, આપના પ્રતિભાવો અમને આ સરનામે લખી જણાવો. અમારું સરનામું છે C202 સજાનંદ ટાવર, સ્વામિનારાયણ મંદિરની સામે, શાહીબાગ, અમદાવાદ. દર્શક મિત્રો, ફરી મળીશું આજના અતિથિ કાર્યક્રમમાં જાણીતી પ્રતિભાને લઈને. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. મને લાગ્યું કે રાજનીતિ પણ એક સેવાનું માધ્યમ હોય છે. ભારત ભૂમિની અંદર જન્મેલો એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે જે નાસ્તિક હોય. ફરિયાદ કરે તો એ ફરિયાદની જવાબદારી તંત્રની.